એક સંત હતા, તેમનું નામ એનેસ્થેસિયસ હતું. તેમની પાસે એક પવિત્ર પુસ્તક હતું, ચામડાના સરસ કવરમાં જૂનું અને નવું ટેસ્ટામેન્ટ એક સાથે, સરસ પુસ્તક, એક સારી રીતે બનાવેલું પુસ્તક. તે તેમના માટે ઘણું મહત્વનું હતું અને દરરોજ તેઓ તેમની પ્રાર્થનાના ભાગરૂપે અને તેમના આધ્યાત્મિક જીવનના ભાગરૂપે તેનો ઉપયોગ કરતા હતા. એક દિવસ એક સાધુ તેમના રૂમમાં આવ્યો અને તેણે આ પુસ્તક જોયું, અને જ્યારે સંત ત્યાં નહોતા તો તેણે આ પુસ્તક લીધું અને તે ચાલ્યો ગયો. અને તે આ પુસ્તક વેચવા માગતો હતો, એટલે તે એવી જગ્યાએ ગયો જ્યાં વસ્તુઓ વેચવામાં આવે છે. તેણે ત્યાં જઈને કહ્યું કે જુઓ, એક સુંદર પુસ્તક છે, હું તે વેચવા માગું છું. અને તે દિવસોમાં તેણે કહ્યું કે 18 પેન્સમાં હું આ પુસ્તક વેચવા માગું છું. તે માણસે પુસ્તક જોયું અને કહ્યું, આ પુસ્તક સરસ છે, પણ હું તેને તપાસવા માગું છું. તમે કાલે આવો અને હું તમને કહીશ કે હું તમને 18 પેન્સ ચૂકવીશ કે નહીં. તેણે કહ્યું, ઠીક છે. તો આ માણસ આ પુસ્તકને એનેસ્થેસિયસ પાસે લઈ ગયો અને કહ્યું, ફાધર, કોઈ મારી પાસે આ પુસ્તક લઈને આવ્યું હતું. તમે શું વિચારો છો, મારે કેટલા ચૂકવવા જોઈએ? તે 18 માગે છે. એનેસ્થેસિયસ પુસ્તકને જુએ છે, તે તેનું પોતાનું જ છે. તે કહે છે કે 18માં તો આ સારો સોદો છે, તેની કિંમત ઘણી વધુ હોવી જોઈએ. પેલા માણસે કહ્યું, થેન્ક યુ ફાધર, અને પુસ્તક લઈને ચાલ્યો ગયો. પછી બીજા દિવસે સાધુ પૈસા લેવા આવ્યો તો દુકાનદારે કહ્યું કે હા, હું તમને 18 આપવા તૈયાર છું, અને મેં ફાધર એનેસ્થેસિયસની પણ સલાહ લીધી છે. અને તેમણે કહ્યું કે હા, હું 18 ચૂકવી શકું છું. સાધુ ચકિત થઈ ગયો, શું તમે ફાધર એનેસ્થેસિયસને પૂછ્યું? તેણે કહ્યું, હા, બીજું શું કહ્યું ફાધરે? તેમણે કહ્યું, એક સરસ પુસ્તક છે, હું તેને 18 ચૂકવી શકું છું, બીજું કંઈ નહીં. ના, બીજું કંઈ નહીં. તો સાધુએ કહ્યું, I don't think I want to sell the book. હું આ પુસ્તક વેચવા નથી માંગતો. તેણે તે પુસ્તક લીધું અને સંત પાસે પાછો ગયો અને તેણે કહ્યું, મેં આ પુસ્તક લઈ લીધું હતું, તમારી પાસે પાછું આવ્યું, છતાં તમે કશું કહ્યું નહીં, તમે રાખી શક્યા હોત. તેમણે કહ્યું, બેટા, તું ચિંતા ના કર, મારા તરફથી આ ભેટ છે, તું તે લઈને જઈ શકે છે. એવું લાગી રહ્યું છે કે મારા કરતાં તને વધુ જરૂર છે. મને પણ જરૂર છે, પણ હું બીજી લઈ શકું છું. તારે માટે તે વધુ કિંમતી છે એવું લાગી રહ્યું છે. બસ ભાંગી પડ્યો અને પોતાની બાકી આખી જિંદગી તેણે તેમની સેવા કરી. હું એટલા માટે કહી રહ્યો છું કે આ તમારામાં ત્યારે જ આવશે જ્યારે તમને લાગશે કે તમે આજે મરી શકો છો. તમે આજે નહીં તો કાલે મરી શકો છો. પછી તમે કોઈ નાની બાબતે સંઘર્ષ કે ઝઘડો નહીં કરો. તમે વસ્તુઓ છોડવા માટે રાજી થશો. જ્યારે તમે એમ માનતા હો છો કે તમે કાયમ માટે રહેવાના છો, ત્યારે તમે વસ્તુઓ ભેગી કરતા જાઓ છો અને સંઘર્ષ કરતા જાઓ છો. આ જ કારણથી તમે જાણો છો, તમારી પાસે 3 જન્મ પૂરતા કપડાં, 6 જન્મ પૂરતા પગરખા છે. હા, એવું જ છે ને? તો તમે નક્કી કર્યું છે કે પગરખા પહેરવા માટે ઓછામાં ઓછા 6 વાર તો તમે આવવાના જ છો. ઓછામાં ઓછા પગરખા નકામા ના જવા જોઈએ. મોટાભાગના લોકો વિચારે છે, સામાન્ય રીતે દુનિયામાં લોકો એવું માને છે કે જો તે ઊંઘમાં મૃત્યુ પામે તો તે ખૂબ સારું છે. કેવી ભયાનક ઈચ્છા! તમે શું અજાગૃત રૂપે મૃત્યુ પામવા માગો છો? તમે તમારા ડરને કારણે જાગતા મરી જવા કરતાં ઊંઘમાં મરી જવું વધુ સારું છે તેમ માનો છો. હું ઈચ્છું છું કે તમે સંપૂર્ણ જાગૃત અવસ્થામાં મૃત્યુ પામો. મૃત્યુ પામવાની આખી આ પ્રક્રિયા તેની પાછળ એક કળા છે અને વિજ્ઞાન છે કે કેવી રીતે મરવું, યોગ્ય રીતે મૃત્યુ પામવા માટે કેવી તૈયારીઓ કરવી જોઈએ. જુઓ, ભારતમાં આવું રાખવામાં આવતું હતું, બીજા લોકો તેને માનશે પણ નહીં. વ્યક્તિ પોતાની છેલ્લી ક્ષણોમાં સંબંધીઓ સાથે રહેવા નથી માગતો. તે પોતાના બાળકો, પત્ની, પતિ કે અન્ય કોઈની વચ્ચે રહેવા નથી માંગતો. તે કોઈ અજાણી જગ્યાએ જશે જેને શુભ કે પવિત્ર માનવામાં આવે છે અને ત્યાં તે મૃત્યુ પામશે.
લોકો છેક કાશી સુધી મૃત્યુ પામવા જતા હતા. તમે જાણો છો, આજે પણ લોકો છેક વારાણસી સુધી મૃત્યુ પામવા જાય છે. કારણ કે તે ખૂબ જ જરૂરી છે કે તમે જાગૃતતા સાથે મૃત્યુ પામો, લાગણી સાથે નહીં. જીવન અને મૃત્યુ વચ્ચેની છેલ્લી ક્ષણો decides many things, ઘણી બાબતો નક્કી કરે છે. તે અંતિમ ક્ષણે તમે જે કંઈ પણ એકઠું કર્યું હોય તે દરેક વસ્તુની ગાંઠ ખોલવી ખૂબ જ સરળ બને છે. ધ્યાન મૃત્યુ જેવું છે. તમે જુઓ, જો તમે ખરેખર ધ્યાનમગ્ન બનો તો તે લગભગ મૃત્યુ જેવું છે. તે દરેક બાબત જેને તમે પોતાની જાત સાથે સરખાવો છો તે મૃત્યુ પામે છે. તમારું વ્યક્તિત્વ, સંગ્રહિત કરેલી વસ્તુઓ, બધું જ ભાંગી પડે છે. તો તે ક્ષણોમાં બંધનોની ગાંઠ છોડવી સરળ બને છે, તેથી જ તો ધ્યાન. તો તમે જો ધ્યાન ન કર્યું હોય તો ઓછામાં ઓછું મૃત્યુ, ઓછામાં ઓછું કુદરતી રીતે જે પ્રક્રિયા તમને આપવામાં આવી છે તેનો ઉપયોગ તો થવો જ જોઈએ. જે વ્યક્તિ ધ્યાન કરે છે તે તેના જીવનની દરેક ક્ષણે જાગૃત રીતે મૃત્યુ પામવા માટે રાજી હોય છે. તેથી જ તે ધ્યાનમાં જાય છે, જેથી તે તેના અસ્તિત્વના નશ્વર સ્વભાવથી સતત વાકેફ રહે છે, જેથી તે અહંકારી અને મૂર્ખ ન બને. જો તમે જાણો છો કે કાલે તમે મૃત્યુ પામશો તો તમે અચાનક જોશો કે તમારામાં ગુસ્સો નહીં હોય, તમારામાં કોઈ પસ્તાવો કે દ્વેષ નહીં હોય, ઈર્ષા નહીં હોય, તમે ખૂબ જ પ્રેમાળ બની જાઓ છો, સરસ બની જશો. બનશો તમે. અને તમને કહ્યું કોણે કે કાલે તમે નથી જ મરવાના? કોણે તમને ગેરંટી આપી કે કાલે તમે નથી જ મરવાના? હા, તમને કોઈ ગેરંટી કાર્ડ આપ્યું છે કે કાલે તમારું મૃત્યુ નથી જ થવાનું? There is no guarantee, isn't it? તેની કોઈ ગેરંટી નથી. બુદ્ધિશાળી વ્યક્તિ એટલી જાગૃતતા રાખે છે કે આજે પણ બની શકે, કાલે જ કેમ? તેવું આજે બની શકે છે. અને જ્યારે આપણે આ જાગૃતતા સાથે જીવીએ છીએ ત્યારે આપણે જીવન પૂરેપૂરી રીતે જીવીશું. જેને તમે જીવન કહો છો તે માત્ર એક ટૂંકી ઘટના છે. એકવાર આ વિશે તમે જો જાગૃત હો તો તમે જીવંત થઈ ઉઠશો. જ્યારે તમે એવું માનો છો કે તમે અમર અને શાશ્વત છો ત્યારે તમે મૂર્ખામીભર્યું જીવન જીવો છો. તમે હંમેશા કાલે કરી શકો છો, બરાબર? સાંભળવી ક્યારે કરવી? આવતીકાલે. જ્યારે લોકો મૃત્યુ માટે સતત જાગૃત હોય છે, જેઓ ધ્યાનમય બને છે, તેઓ ઓછામાં ઓછી પ્રતિક્રિયામાં જીવે છે. કારણ કે ચેતનાનો અર્થ એ છે કે તમે જીવનના સ્વભાવથી મૂળભૂત રીતે પરિચિત છો. જીવનના સ્વભાવથી વાકેફ હો છો ત્યારે મૃત્યુ વિશે પણ જાગૃત હો છો. તો મૃત્યુની ક્ષણ એક અભૂતપૂર્વ સંભાવના છે, પણ તમે સારી રીતે જીવો તે વધુ સારું છે. માત્ર સારી રીતે મરવાનું લક્ષ્ય ન રાખો, સારી રીતે જીવવાનું શીખો. કારણ કે જો આ છેલ્લું જીવન હોય તો સારી રીતે જીવો તે જ સારું છે. જો તમે 100 જન્મ લેવાના હો તો મૂર્ખતાભર્યું જીવન જીવી શકો છો. હવે જો તમે નક્કી કર્યું હોય કે આ છેલ્લો જન્મ છે તો તમે સારી રીતે જીવો તે જ સારું, ખરું ને? છેલ્લી દોડ, છેલ્લો લેપ એ બેસ્ટ લેપ હોવો જોઈએ, ખરું ને?